તો તેને આપણે હેમખેમ અને સુરક્ષિત રીતે બહાર નીકાળવું હોય તો જે રીતે ક્રેન સમર્થવાન છે ને એ જ રીતે મારા જીવનમાં પણ જ્યારે જ્યારે એવી પરિસ્થિતિ ઊભી થઈ ને કે મારા ભાવોમાં જ્યારે વિચલિતતા આવી ને ત્યારે પૂજ્ય ગુરુદેવ શ્રીએ મને અસાર એવા સંસારના ખાડામાં પડતા પહેલા સંયમ જીવનના સહસાવનમાં વિહરવા અનંતના આકાશમાં ઉડ્ડયન કરવા અને ભવસાગરની પેલે પાર લઈ જનાર પૂજ્ય ગુરુદેવ શ્રી કપ્તાન સમાન બન્યા અને પૂજ્ય ગુરુદેવ શ્રીના ઉપકારના ઋણનો બદલો તો હું કેમે કરીને ચૂકવી શકું એમ નથી. અપ્રશસ્ત જન્મમાંથી પ્રશસ્ત જન્મમાં લાવનાર મેજિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સમી રત્નત્રયને સંપ્રાપ્ત કરવા મારા અહોભાગ્યમાં પૂજ્ય ગુરુદેવ શ્રીના ઉપકારોને હું કેમે કરીને વર્ણવી શકું એમ નથી. પરંતુ હે પૂજ્ય ગુરુદેવ, આજે હું આપની પાસે એક જ યાચના કરું છું કે જ્યારે હું આપના જને સમર્પિત થવા માટે આવી રહી છું તો આપ મને એવા શુભાશીષ આપજો કે મારા હૃદયપટ પર વૈરાગ્યનું અને પ્રસન્નતાનું ઝરણું સતત વહેતું રહે અને હું મારા જીવનમાંથી હુંનો હોમ કરી મારા સંયમ જીવનને સફળ બનાવું. જેઓના કુળમાં જન્મ લઈને આજે હું ધન્ય બની છું, જે માતા પિતાએ મને આજે અરહંત પરમાત્માના કલ્યાણકારી માર્ગની રાહી બનાવી છે, એ માતા પિતાને આજે હું એટલું જ કહીશ કે હે માતા પિતા, તમે મને 20-20 વર્ષથી પાળી પોષીને મોટી કરી અને આજે તમે તમારી આ પારકી થાપણને પ્રભુ વીરના પંથે સોંપવા માટે જઈ રહ્યા છો, તો મારા સંસાર ત્યાગના પરાક્રમ કરતા પણ ભવ્ય પરાક્રમ આપનું છે કે જે મને પ્રભુ વીરના માર્ગે વાળવાનું છે. તો આજે આપ મારા લોકોત્તર માતા પિતા બન્યા છો, લૌકિક નહીં પરંતુ લોકોત્તર માતા પિતા બન્યા છો અને આપની પાસે પણ હું આજે એવા શુભાશીષ માંગુ છું કે આપની દીકરી એટલે કે આ લૌકિક માતા પિતાની દીકરી લૌકિક જગતમાં લોકોત્તર માતા પિતાની દીકરી લૌકિક જગતમાં લોકોત્તર દીકરી બને એવા મને આશીષ આપજો. કહેવાય છે કે જેને કોઈ એક દીકરી સાસરે જાય ને એના લગ્ન થાય ને ત્યારે એના માતા પિતાને છે ને કરિયાવર આપે છે, દહેજ આપે છે. તો આવતીકાલે મારા પણ લગ્ન થવાના છે અને મારા માતા પિતાએ પણ છે ને મને બહુ સુંદર મજાનો કરિયાવર આપ્યો છે. મારો કરિયાવર અને તમારી દીકરીનું કરિયાવર છે ને એકદમ સેમ ટુ સેમ જ છે, એમાં બિલકુલ ફરક નથી. પણ ખાલી ફરક એટલો છે કે આપની દીકરીનો જે કરિયાવર છે ને એ આપની દીકરીના સંસારને વધારનારો છે અને મારા માતા પિતાએ મને જે કરિયાવર આપ્યો છે ને એ મારા સંસારનો અંત લાવનારો છે, મારા સંસારનો અંત લાવનારો છે. એવું કહેવાય કે જેને જ્યારે કોઈ દીકરીના લગ્ન થાય ને પછી એના લગ્નના એક બે દિવસ પછી એનું આણું મોકલે, મતલબ આણું ફોડે એમ, પછી ગામના લોકોને બોલાવે કે તમે આણું દેખવા માટે આવજો. તો હવે મારું આણું હું તમને અત્યારે કહી દઉં, સાંભળવું છે તમારે મારો કરિયાવર કે મારા માતા પિતાએ મને શું આપ્યું છે. મારા માતા પિતાએ મને કોઈ જ કમી નથી રાખી, તો હું કહી દઉં ને તમને, સાંભળવું છે ને મારો કરિયાવર. તો જો હું તમને કહું છું મને શું આપ્યું છે એમ, બધું જ એઝ ઇટ ઇઝ છે, કોઈ જ ફરક નથી. મને મારા માતા પિતાએ સુસંસ્કારોનો સોફા સેટ, વિનય વિવેકની વીસીડી, અંતર જાગૃતિનું ઇન્ટરનેટ, સત્ય દર્શનનો ટીવી સેટ, સમતાનું એસી, પ્રસન્નતાનો મોબાઈલ, મહેનતનો મહેલ, વૈરાગ્યની વીણા, કર્મનિષ્ઠાનો કંદોરો, પ્યારની પાયલ, આલોચનાનું વોશિંગ મશીન, આરામનો અખબાર, કર્મબોધનું કોમ્પ્યુટર, કલા કૌશલ્યની કાર અને સૌમ્યતા સ્થિરતાની સૌમ્ય આપીને આજે મને માલામાલ કરી દીધી છે. તો આજે હું સકળશ્રી સંઘ તેમજ વરા પરિવારને એ જ કહું છું કે આપના આપેલા કરિયાવરને હું વફા
બનીશ અને અંતમાં એટલું જ કહીશ આજે જ્યારે અમારો આત્મોદ્ધાર પરિવાર સંયમની સુહાની સફર કરવા માટે સુસજ્જિત બન્યો છે ત્યારે આપ શ્રી સકળ સંઘ અમને એવા આશીષ આપજો કે હું રક્ષાનું રજોહરણ મૌનની મુપત્તિ ત્યાગની તરપણી અકિંચનનું આસન સદાચારનો સંથારો અને પ્રેરણાનું પુસ્તક લઈને એવી સુવિશુદ્ધ સંયમ જીવનની સાધના કરું કે મારા અંતિમ લક્ષ સિદ્ધશિલાની શીઘ્રથી શીઘ્ર પાર પામું શીઘ્રથી શીઘ્ર પાર પામું ખુબ ખુબ ધન્યવાદ અભિનંદન અનુમોદના તીર્થંકર પણ ચાલ્યા ઋષભ દેવએ મોહ માયાના મોટા મેરુ ત્યાગ્યા અણગારી જીવન જીવવાના આશીષ રૂડા માંગ્યા અણગારી જીવન જીવવાના આશીષ રૂડા માંગ્યા મોક્ષ કેરા માર્ગ ઉપર મોક્ષ કેરા માર્ગ ઉપર પગલા જેમણે માંડ્યા કે સંસાર ખારો છે કે સંયમ પ્યારો છે કે સંસાર ખારો છે કે સંયમ પ્યારો છે. અંતિમ સમયે દેશના આપી છે છેલ્લી વિનયની વાત મૂકી છે પહેલી આત્મિક ગુણોની કરી છે રેલમ છેલી આત્મિક ગુણોની કરી છે રેલમ છેલી અંતે મેળવી છે મોક્ષ સુખની હવેલી અંતે મેળવી છે મોક્ષ સુખની હવેલી એવા ચરમ તીર્થાધિપતિ થિરપુર મંડન શ્રી મહાવીર સ્વામી ભગવાનના ચરણોમાં મારા કોટિશ્ય વંદન. સ્થિતિલાચારના સંકેત રૂપે છત્ર છડી ચામર ચંદ્રમુખી સૂર્યમુખી વગેરે રજમાળી ધાટમાટોને તિલાંજલિ આપી સ્વયં સંવેગી સાધુતાના સિદ્ધાંતોને અનુસાર એવમ યતિ ધર્મની અંદર સુવિશુદ્ધ મુનિ જીવનના સુલક્ષણોની પ્રરૂપણા કરનાર એવા પરમ પૂજ્ય દાદા ગુરુદેવ પ્રાતસ્મરણીય વિશ્વ પૂજ્ય દાદા ગુરુદેવ શ્રીમદ વિજય રાજેન્દ્ર સુરીશ્વરજી ગુરુ મહારાજાના ચરણોમાં મારા કોટિશ્ય વંદન. 81 વર્ષની વયે પણ જેઓનું સ્વાસ્થ્ય અસ્વસ્થ હોવા છતાંય અરે જેઓના કરકમલોમાં હર હંમેશ જેઓના કરકમલમાં હર હંમેશ લેખનીઓ જોડાયેલી છે જેઓની હસ્તાંગુલીઓ લેખનીઓની સાથે જોડાયેલી છે એવા મમા આસ્થાના કેન્દ્ર મુજે જીવન નૈયાના ઘડવૈયા એવા ગુરુદેવ શ્રીમદ વિજય જયંત સેન સુરીશ્વરજી ગુરુ મહારાજાના ચરણોમાં મારા લાખ લાખ વંદન. મુજે જીવન નૈયાના ઘડવૈયા મમા જીવન નૈયાના નાવિક એવા મમા ગુરુમૈયા તપસ્વી રત્ન શશિકલા માળી સાહેબ એવમ અવિચલ દ્રષ્ટા માળી સાહેબ આદિ ઠાણાના ચરણોમાં મારા કોટિશ્ય વંદન. અત્રે ઉપસ્થિત શ્રોતા વર્ગો આપ સૌના મનમાં અત્યારે એક શંકાનો કીડો સળવળી રહ્યો હશે તો કેટલાના મુખમાંથી શબ્દો સરી પડતા હશે. યુવાનીના ઉંબરામાં ઊભા છો જુવાનીના જોશમાં છો રિદ્ધિ સિદ્ધિ
सुख समृद्धि मोज सुख ना साधनों बधुज भोगवाना अमारा दिवसो छे। बधाज 25 से 25 मुमुक्षो बधाने भोगवाना अत्यारे दिवसो छे। तो पण शा माटे सामे चालीने तेमने लात मारीने कष्टो ने परिसोहनी वणजारो ने जिलवा माटे तैयार थया छो, तो शा माटे उपसर्गो ने सहन करवा माटे तैयार थया छो? बधाना मन में आ क्वेश्चन तो थतो ज हशे, कारण के बधा युवानी ना उमरामां उभेला छे। तो शुं सुखनी कमी नहीं होय कोई ने, एवुं शुं सुख लाग्युं हशे? तो आजे आ शंका कुशंका संकल्पो विकल्पो आ बधुं ज्यारे सामे आवे छे ने, त्यारे एक व्यक्ति जेना मुखमांथी निकळेला उद्गारो छे ए याद आवे छे। चांदनी के बिना चांद कभी शोभा नहीं देता, चांदनी के बिना चांद कभी शोभा नहीं देता, पानी के बिना मछली कभी जी नहीं सकती, पानी के बिना मछली कभी जी नहीं सकती। अरे क्या जानेंगे भोग सुख के भोग विलासी, क्या जानेंगे भोग सुख के भोग विलासी त्याग धर्म की महिमा को, क्योंकि संयम के बिना भव सिंधु से नैया पार नहीं हो सकती, संयम के बिना भव सिंधु से नैया पार नहीं हो सकती। हजारों वर्षों पहला सत्य अने असत्य, धर्म अने अधर्म वच्चे थयेला महाभारतना युद्धमा वीर योद्धा अर्जुने श्रीकृष्ण भगवान ने पोताना रथना सारथी बनाव्या हता। खबर ज हशे बधाने, ए वखते श्रीकृष्ण भगवाने वीर योद्धा अर्जुन ने विजय अपावी धर्मनो ध्वज लहेराव्यो हतो। आजे पण एक महायुद्धनो प्रारंभ थवा जई रह्यो छे। थरादनी एवी वीर आराध्य भूमि ઉપર એવા અમારા આત્મોદ્ધારના 25-25 મુમુક્ષો જે કર્મોની સામે લડવા જઈ રહ્યા છે, જેમ શ્રી વીર યોદ્ધા અર્જુનના રત્નાચાર્થી શ્રી કૃષ્ણ ભગવાન હતા ને, એવી જ રીતે અમારા 25 મુમુક્ષોના રત્નાચાર્થી એવા અમારા ગુરુદેવ અમારા આત્મામાં રહેલા અવગુણોને હરાવી અમારો આત્મોદ્ધાર કરશે, અમારો આત્મોદ્ધાર કરશે। બસ હવે તો એક જ તલબ છે, એક જ લગન છે, એક જ આસ છે, એક જ મંથન છે, ગુરુદેવ આપી દો હવે સંયમની રજા, આપી દો હવે સંયમની રજા। માણવી છે હવે વીરતી ધર્મની મજા, માણવી છે હવે વીરતી ધર્મની મજા। નથી ભોગવી આ સંસારની સજા, નથી ભોગવી આ સંસારની સજા, સંયમમય ફેલાવી છે ધર્મની ધ્વજા, સંયમમય ફેલાવી છે ધર્મની ધ્વજા। બસ હવે જે સંયમ પ્રત્યે હું પ્રયાણ કરવા જઈ રહી છું તેમાં મારા માતા પિતાનો, મારા મોદી કુટુંબ મારા પરિવારનો બહુ જ ઉપકાર છે, તેમજ શ્રી મોટેરા સંઘનો, એની એ પણ મારી પર બહુ જ ઉપકાર છે। આ બધા ઉપકારો અને આપ સર્વે મને આવતીકાલે હું જે રજોહરણ લેવા જઈ રહી છું ને, ત્યારે તમે મને એવા આશીર્વાદ આપજો કે મારું સંયમ જીવન બસ પરમાત્માની આજ્ઞા મુજબ, ગુરુની આજ્ઞા મુજબ જ હોય। 8 પ્રહરની જે સાધના કરવા માટે હું જાગું ને, ત્યારે બસ ખાલી પૂરા દિવસમાં ખાલી જી તહતી, એના સિવાય ત્રીજો કોઈ પણ શબ્દ મારા જીવનમાં ન હોય, બસ ગુરુની આજ્ઞા પ્રમાણે અને પરમાત્માની આજ્ઞા પ્રમાણે જીવન જીવું, એ જ આશીર્વાદ આપજો। જીનાકના વિરુદ્ધ કંઈ પણ બોલાય તો ઈચ્છામે તો ખૂબ ખૂબ ધન્યવાદ અનુવદના, જેમના વંદન અને પૂજન મને અહીં સુધી પહોંચાડવાનું કારણ બન્યું છે, એવા તિરપુર મંડળ શ્રી મહાવીર સ્વામી પરમાત્માના ચરણોમાં કોટિશઃ વંદના। જેમની કૃપા મને અહીં સુધી પહોંચાડવાનું કારણ બન્યું છે એવા દાદા ગુરુદેવ પૂજ્ય રાજેન્દ્ર શ્રીજી મહેશના ચરણોમાં કોટિશઃ વંદના। કહેવાય ને કે જેમનું સાનિધ્ય, જેમનું સાનિધ્ય મને અહીં સુધી પહોંચાડવાનું કારણ બન્યું છે, એ જેમના હાથે મને રજવારણની પ્રાપ્તિ થવાની છે, એવા ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય દેવે શ્રીમદ વિજય
જયંતસેન સુશ્રજી મળશે એમના ચરણોમાં કોટિશ્વર વંદના. તપસ્વી રત્ન પૂજ્ય સાધ્વીજી શ્રી શશિકલાશ્રીજી મળશે એમના ચરણોમાં કોટિશ્વર વંદના. જેમનું વાત્સલ્ય, જેમની વૈરાગ્ય સભર મીઠી મધુરી વાણી મને અહીં સુધી પહોંચાડવાનું કારણ બન્યું છે, એવા મમગુરુ મૈયા પૂજ્ય અનંત દ્રષ્ટાશ્રીજી મળશે તથા પૂજ્ય મયુર કલાશ્રીજી મળશે એમના ચરણોમાં કોટિશ વંદના. તમારે આખા જગતનો કહેવાય ને, મમ્મી પપ્પા, ભૌતિક સુખ, ટીવી વગેરે બધું જ ત્યાગ કરવું પડશે. મારે તેઓને કેવું છે, તમે અને હું આપણે બધા સ્કૂલમાં ભણેલા છીએ, તો સ્કૂલમાં ફાઇનલ એક્ઝામ્સ 100 માર્ક્સની હોય ને, તો ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી માંડીને 10th સ્ટાન્ડર્ડ સુધીના કોઈ બી સ્ટુડન્ટને પૂછો કે તમારે ફાઇનલ એક્ઝામમાં કેટલા માર્ક્સ જોઈએ છે, તો બધાનો આન્સર શું હોય? 100, રાઈટ? અને તેઓ 100 માર્ક્સ મેળવવા માટેની પ્રેક્ટિસ પણ પૂરી જોરશોરથી કરે. બોર્ડની એક્ઝામ હોય ને, તો જ્યારથી બોર્ડ્સ ચાલુ થાય ને, વેકેશનમાં બી ટ્યુશન્સ, અને સ્પેશિયલી જ્યારે એમની ફાઇનલ એક્ઝામ્સ આવે ને, ત્યારે તેના 4 મંથ્સ પહેલાંથી બધી જ પ્રેક્ટિસ ચાલુ, અને પૂરા સિલેબસનું 4 વાર રિવિઝન થઈ જાય. તે માટે તેઓ શું કરે, તો લાસ્ટ 4 મંથ્સ તેમને ખાલી તેમની સ્ટડીઝ જ દેખાતી હોય છે, ત્યારે તેમને ટીવી ના દેખાય, ફરવા જવાનું ના દેખાય. અરે, કોઈના કઝિન્સના મેરેજ હોય ને, તો પણ બસ વધુમાં વધુ હાફ એન આવરમાં જઈને પાછા આવી જાય, બધું જ છૂટી જાય. ખાવા પીવામાં રસ ના હોય, બસ ક્યારે ભણું ક્યારે ભણું, કેટલા મારા માર્ક્સ વધે. તેમજ જગતમાં કોઈ બી જીવોને પૂછો ને કે અંતે આપ સૌને શું મેળવવું છે, તે દરેકનો જવાબ હશે, નાના 2 વર્ષથી માંડીને 65 વર્ષ સુધીના દરેક જીવોનો આન્સર તે જ હશે કે અંતે અમારે મોક્ષને મેળવવું છે. તો જેમ 100 માર્ક્સ મેળવવા માટે સ્ટુડન્ટ બધું છોડી દે છે ને, ટીવી ને બધું જ, કેમ છોડે છે? કારણ કે તેને 100 માર્ક્સ વધારે પ્રીશિયસ લાગે છે, અને તેની સામે ટીવી ને બધું કાંઈ નથી લાગતું. એને એમ જ લાગે છે, હું દરરોજ ટીવી જોઉં જ છું ને, મને નવું કાંઈ નથી, પણ મારું ફર્સ્ટ રેન્ક આવશે ને તો મને ખુશી થશે. તેમજ અમને લોકોને શું છે ખબર છે, અમારે મોક્ષનો પંથ જોઈએ છે, મોક્ષ મેળવવું છે. અને અંતે હું એવું જ કહીશ કે શ્રી સંઘને મારે મારાથી કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો ઈચ્છા અમે તો ક્રમજીન આજ્ઞા વિરોધ કંઈ પણ ભૂલાય તો છે. ચિતડાના ચોર જેના નામનું પાનીતર ઓઢવા હું જઈ રહી છું, એવા પ્રભુ શ્રી મહાવીર સ્વામી દાદાના ચરણોમાં કોટી કોટી વંદન. રાજન્ય સુરીસુ ગુરુભ્યો નમઃ, જયંત સેન ગુરુભ્યો નમઃ, મમ ઉપકારી અનંત રસ્વાસીજી મહારસાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. ચારિત્ર કલાશ્રીજી મહારસાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. નેમિસુરી સમુદાયના ભવ્ય પ્રજ્ઞાશ્રીજી મહારસાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. 10મા ધોરણના બાળકને જ્યારે એની એક્ઝામ પતે પછી કન્ફ્યુઝન થાય કે હું કઈ લાઈન લઉં, સાયન્સ લાઈન લઉં કે કોમર્સ લઉં, આર્ટ્સ લઉં કે એન્જિનિયરિંગ લઉં, એ જ રીતે મારા જીવનમાં પણ કન્ફ્યુઝન આવી ગયું. સંયમ પંથે જવું કે સંસાર પંથે જવું, પરમાત્માને કેડીએ જવું કે પતિના પંથે જવું, વૈરાગ્યને કેડીએ બંધાવું કે વિવાહના મંડપે બંધાવું, કન્ફ્યુઝન. એવામાં ગુરુવાણીનો સત્સંગ થયો. બહારથી દેખાતો વન્ડરફુલ સંસાર, અંદરથી ટાઈટાઈ ફીસ, એટલે કે પીસફુલ એવા સંયમ માર્ગે જઈને એન્ડફુલ એવા મોક્ષ માર્ગને પ્રાપ્ત કરવું, એ જ માનવ જીવનનું સાફલ્ય છે. સંસાર ઇઝ અ રાઉન્ડ એન્ડ રાઉન્ડ. મનુષ્ય તિર્યંચ દેવ, નારક તિર્યંચ મનુષ્ય દેવ. ઘૂમતે રહો જ્યાં કોઈનો અંત જ નથી. અને સંયમ જીવનની સ્ટ્રેટ લાઈન
એટલે કે મોક્ષ. સંસારની લાતો ખાઈ 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 આજ સુધી કોઈ જીવન કોઈ જીવ મોક્ષમાં ગયું નથી અને જવાનું નથી, અને સંસારને લાતો મારી 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 અનંત જીવો મોક્ષમાં ગયા છે અને જવાના છે. હું તમને એક વાત કહું, પાર્લામાં રહેલો જુહુ બીચ એટલો ડીપ એન્ડ ડેન્જરસ નથી, મુંબઈમાં રહેલો નરીમાઇન પોર્ટ એ પણ એટલો ડીપ અને ડેન્જરસ નથી, એશિયામાં રહેલો હિન્દ મહાસાગર એ પણ એટલો ડીપ એન્ડ ડેન્જરસ નથી, કચ્છમાં રહેલો માંડવી બ્રિજ એ પણ ડીપ એન્ડ ડેન્જરસ નથી, પુષ્કરાવર્તી સમુદ્ર એ પણ ડીપ એન્ડ ડેન્જરસ નથી, લવણ સમુદ્ર એ પણ ડીપ એન્ડ ડેન્જરસ નથી, કાલોતતી સમુદ્ર એ પણ ડીપ એન્ડ ડેન્જરસ નથી, સ્વયંપુર સમુદ્ર એ પણ ડીપ એન્ડ ડેન્જરસ નથી, એનાથી પણ વધારે ભયાનકમાં ભયાનક ડીપ એન્ડ ડીપ ડેન્જરસમાં ડેન્જરસ ભવસાગર સમુદ્ર છે. પણ આપણે ડરવાની જરૂર નથી, કારણ કે આપણે તો સંયમરૂપી નાવમાં બેસી ગયા છે એટલે ચુટકીમાં ભવસાગર તરી જશું. લાઈફ ઇઝ બી ટુ ડી, બી એટલે કે બટ ને ડી એટલે કે ડેટ, જન્મ અને મરણ. ને બી ને ડી ની વચ્ચે શું આવ્યું છે? સી. સી એટલે કે ચોઈસ. હવે આપણે ચોઈસ કરવાનું છે કે આપણે કઈ લાઈન પકડવી, તો તમે બધા મને હેલ્પ કરશો ને ચોઈસ કરવામાં. વન સાઈડ કીટી પાર્ટી એન્ડ અનોધર સાઈડ ઉપાસ રહે, તો રાઈટ ચોઈસ ઉપાસ રહે. વન સાઈડ ડાન્સિંગ એન્ડ પ્લેઈંગ અનોધર સાઈડ પાઠશાલા, રાઈટ ચોઈસ પાઠશાલા. વન સાઈડ આ ભાવને સુધા આ ભાવનું ધ્યાન રાખનાર પતિ, અનોધર સાઈડ ભવ ભાવનું ધ્યાન રાખનાર જગતપતિ, તો રાઈટ ચોઈસ જગતપતિ. વન સાઈડ ડિફરન્ટ ડિફરન્ટ હેરસ્ટાઈલ સ્ટ્રેટનિંગ રિબોન્ડિંગ, અનોધર સાઈડ કેસ લુંચન માથે મુંડન, તો રાઈટ ચોઈસ માથે મુંડન. ગુરુનો હાથ છે પ્રભુનો સાથ છે, ભીડવી કર્મતી બાસ. ગુરુનો હાથ છે તો પ્રભુનો સાથ છે, સજયો સંયમ સાર. ગુરુએ આપ્યો વંદના મહાશ્રમણ એવા શ્રી થિરપુર મંડળ મહાવીર સ્વામી દાદાના ચરણોમાં કોટેશ્વર વંદના. કલિકાલના કલ્પતરુ અભિધાન રાજેન્દ્ર કોષ નિર્માતા શ્રીમદ વિજય પ્રભુ રાજેન્દ્ર સુરી ગુરુભ્યો નમઃ. મમ દીક્ષા દાનેશ્વરી રાષ્ટ્રસંત લોકસંત શ્રીમદ વિજય જયંશન સુરી મહાસાહેબના ચરણોમાં કોટેશ્વર વંદનન. મમ ઉપકારી ગુરુમૈયા ભુવન પ્રભાશ્રીજી મહાસાહેબના ચરણોમાં કોટેશ્વર વંદના. મારી મમ્મીએ મને નાનપણથી જ ધર્મના સંસ્કાર આપ્યા છે. અત્યારે હું આ સ્ટેજ ઉપર ઊભી છું તો મારા માતા પિતા અને મારા માસીમાર સાહેબના કારણે, કે જેમણે મને બાળપણથી જ ધર્મના સંસ્કાર આપ્યા. મારે કોઈ વસ્તુ લાવી હોય, રમકડા કે ચોકલેટ ખાવી હોય, તો મારી ઈચ્છા કોઈ દિવસ પૂરી નથી થઈ. પણ અત્યારે હું જે રજોહરણ લેવા જઈ રહી છું તે મારા માતા પિતાના આજ્ઞાના કારણે હું જઈ રહી છું. બસ મારું સંયમ જીવન નિષ્કલંક બને એવા આશીર્વાદ આપજો. અને આપને બધાને એટલું જ કહું છું કે અમે સંસાર એના માટે નથી છોડી રહ્યા કે સંસારમાં દુઃખ છે, પરંતુ સંસારમાં ચૌદ રાજલોકના જીવોને દુઃખ આપ્યા વિના જીવી શકાતું નથી. માટે અમે ચૌદ રાજલોકના જીવોને સુખ આપવા માટે સંયમ જીવન લઈ રહ્યા છીએ. તો આપ સૌ અમારું સંયમ જીવન નિષ્કલંક નિષ્કંટક અને નિરતિચાર બને એવા આશીર્વાદ આપવા પધારજો. ભવસે પાર ઉતારે એસી હે સંયમ કી નૌકા, ભવસે પાર ઉતારે એસી હે સંયમ કી નૌકા, સંસાર સે તીરને કો મિલા હે મુજકો એક મોકા, સંસાર સે તીરને કો મિલા હે મુજકો એક મોકા. કલ 19 કો લગાઉંગી એક એકા, કલ 19 કો એક લગાઉંગી એક એકા, જબ ગુરુદેવ કે હસ્તે મિલેગા રજોહરણ, તબ કરુંગી કર્મો કા ભૂક્કા, તબ કરુંગી કર્મો કા ભૂક્કા. ગિરનાર મંડન શ્રી બાલ બ્રહ્મચારી નેમિનાથ દાદાના ચરણોમાં કોટિશ્વર વંદન. તિરપુરના શંગાર વાલાપ્રભુ વીરના ચરણોમાં કોટિશ્વર વંદન. બાલ બ્રહ્મચારી દાદા ગુરુદેવ શ્રીમદ વિજય રાજેન્દ્ર સુરી સુરચી મહારાજના ચરણોમાં કોટિશ્વર વંદન.
રજોરન પ્રદાતા દીક્ષા દાનેશ્વરી સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્ય દેવે શ્રીમદ વિજય જયંત સૈન સુરી સરજી મહેસાબના ચરણોમાં કોટિશ્ય વંદન. વાત્સલ્ય વારિધિ પૂજ્ય શશિ તપસ્વી રત્ન પૂજ્ય શશિકલા શ્રીજી મહેસાહેબ પૂજ્ય અનંત રસ્તા શ્રીજી મહેસાહેબ તથા પૂજ્ય ગુરુમૈયા મયુરકલા શ્રીજી મહેસાહેબના ચરણોમાં કોટિશ્ય વંદન. સંયમ જીવન વિશે વિશેષ તો શું કહું, બધા મુમુક્ષુઓ બોલી જ ગયા છે માટે આપનો વધુ સમય નહીં લઉં. પરંતુ આપ જ્યારે પ્રશ્ન પૂછો છો ને કે પ્રતિકૂળતા આવશે કે લોચ આવશે વિહારના કષ્ટો આવશે, તો એ સામે એની સામે તમે કેવી રીતે અડગ રહી શકશો? તો બસ પ્રભુનો જેના માથે નિમજીનો હાથ એને શું કરશે સંસાર, તો બસ નિમિનાથ દાદાના બે હાથ મારા ઉપર વરસી રહો, એમના આશીર્વાદના સંગાથે સંયમનગરના આંગણમાં જ્યારે હું પ્રવેશ કરી રહી છું ત્યારે એ સંયમનગરમાં પ્રતિકૂળતાને આમંત્રણ આપી અનુકૂળતાને દેશવટો કરી એ સંયમ જીવનમાં હું પ્રારંભ કરું બસ. અને મને 2 વર્ષ પહેલાં પૂજ્ય બેન માર સાહેબનો ફિયાની 2 દીકરીઓની જ્યારે દીક્ષા થઈ તો ત્યારે 10th હતું અને એના વેકેશનમાં ખાલી થયું કે મહિનો રોકાવા જાઉં અને બસ એ મહિનો રોકાઈ તો દાદાની કૃપાથી અને ગુરુ ભગવંતોની કૃપાથી ત્યાંનો રંગ લાગી ગયો અને 2.5 વર્ષ એમના સાનિધ્યમાં રહેવાનું થયું. અને બસ પ્રવજ્યા અંગીકાર કરવામાં આવે થોડાક જ ક્ષણોની વાર છે. આનું તમે લોકોએ નામ સંયમ સહસાવન આપ્યું છે ને, તો બસ જે ગિરનારમાં જે સહસાવનના સાનિધ્યમાં નેમિનાથ દાદાએ દીક્ષા અંગીકાર કરી હતી બસ એનું મિની સહસાવન તમે લોકો અહીંયા રેડી કર્યું છે, તો બસ એ સહસાવનમાં અમને 25 મુમુક્ષુઓને એ દીક્ષા મળવા જઈ રહી છે. પૂજ્ય આચાર્ય ભગવાનના રૂપમાં નેમિનાથ દાદા પધારશે અને મને અમને બધાને રજોરણ આપશે, તો બસ એનો આનંદ કંઈ અલગ જ છે. જે સહસાવનમાં નેમિનાથ દાદાએ રાજુલ દેવીને ઓગો આપ્યો હતો, જે સહસાવનમાં રવનેમીજીને ઓગો આપ્યો હતો, જે સહસાવનમાં પરમાત્માને મનોપર્વય જ્ઞાન ઉત્પન્ન થયું હતું, બસ એ સહસાવનની પ્રતિકૃતિ અહીંયા કાલે ઝીલવાની છે. બસ એનો આનંદ ખૂબ જ છે અને અહીંયા સુધી પહોંચાડવામાં માતા પિતા અને પૂજ્ય ગુરુ ભગવંત મયુરકલા શ્રીજી મહેસાહેબનો ખૂબ જ ઉપકાર છે અને એ બસ એમના ઉપકારને વફાદાર રહું એવા આશીષ આપશો. જીનાગ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું તો મચ્છાણ. તિરપુર મંડન શ્રી મહાવિસ્વામી પ્રભુના ચરણોમાં કોટિશ્ય વંદન. અભિધાન રાજેન્દ્ર કોષ રચયિતા દાદા ગુરુદેવ પરમ પૂજ્ય રાજેન્દ્ર સુરેશ્વરજી મહેસાહેબના ચરણોમાં કોટિશ્ય વંદન. રાષ્ટ્રસંત આચાર્ય દેવેશ પરમ પૂજ્ય જયંત સૈન સુરેશ્વરજી મહેસાહેબના ચરણોમાં કોટિશ્ય વંદન. વાત્સલ્ય વારિધિ પરમ પૂજ્ય શશિકલા શ્રીજી મહેસાહેબ, પરમ પૂજ્ય અનંત દ્રષ્ટા શ્રીજી મહેસાહેબ તથા પરમ પૂજ્ય મયુરકલા શ્રીજી મહેસાહેબના ચરણોમાં કોટિશ્ય વંદન. સોક્રોડ શ્રમણો ધન્ય છે સા નિધ્યમાં ને છે સતત, સોક્રોડ શ્રવણી ધન્ય છે સા દે સતત નિર્વાણ પથ. ક્યારેક તો હે નાથ તારો હાથ મુજ માથે ફરે, ક્યારેક તો હે નાથ તુજ હાથે રજો હરણ સાપડે. કોઈ પિતા એના પુત્રને 1 લાખ રૂપિયા આપે અને એમ જ વેડફી નાખે તો પછી પિતા એને બીજી વાર 10,000 રૂપિયા આપવા માટે બી વિચાર કરશે? એ 10,000 રૂપિયા આપવા માટે બી આમ 10 વાર વિચાર કરશે કે એને આપવા કે નહીં આપવા કે નહીં? એમ કર્મ સત્તાએ આપણને અમૂલ્ય માનવ ભાવ આપ્યો છે તો આપણે એને ભોગ વિલાસ વિષય કષાયમાં વેડફી નાખીએ તો પછી એ પણ બીજી વાર આપવા વિચાર કરશે? બસ ગુરુ ભગવંતના વાત્સલ્ય સભર વાણીથી મારા આત્મોદ્ધાર કરવા કાલે પ્રયાણ કરવાનું છે. માતા પિતા દાદા દાદી કાકા કાકી મામા મામી ફઈ ફુવા બધાનો ખૂબ જ ઉપકાર છે.